ધ્યાનમાં પ્રવેશ કરતા પહેલા પ્રાર્થના કરી લઈશું. વૃત્તિઓ સર્વસંગે સદાય નિજ સ્વાંત સુસ્થિર પ્રજ્ઞા થકી વંદુ સંકલ્પો અળગા સંકલ્પો અળગા વિખરેલી વિકરાળ એજ વૃત્તિ ભમતી સદા સર્વણી યોગી રાજ અગાધ એક શરણુ સાચું સદા સર્વણી જગનો નાદ રહે નહીં ઉરવિશે ભટકું નહીં ભૂત સોહમ
सोहम सोहम शब्द सदा वसे पुरविशे विरमो विभू स्वांतरे विरमो પ્રભુ સર્વવ્યાપક છે, સર્વત્ર છે, સર્વવા છે, સર્વત્ર ઈષ્ટદેવની જ ઉપસ્થિતિ છે. બસ હરિવ્યાપક સર્વત્ર સમાન ધ્યાનથી સર્વમાં જય મહારાજના દર્શન કરીશું. જય મહારાજનું સ્વરૂપ વિરાટ સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપ છે. બધા જ સ્વરૂપો સમાયેલા છે. પુણ્ય મેં શા કીધા પહેલા સદગુરુ આવી મળ્યા વહેલા, પુણ્ય મેં શા કીધા પહેલા સદગુરુ આવી મળ્યા વહેલા, ઉઘડ્યા આનંદના ડેલા, આનંદ અનુભવમાં રહીએ ને રહીએ તો મહાસુખિયા થઈએ. એ તો શબ્દ નહીં કોઈ સાર છે, એમાં સદગુરુ સ્વરૂપ હોય અલગા. રાઘવ મુનિ બેઠા બેઠા જાપ જપે તેનો જાણે જે ભેદ, તેના કારજ સે જે સહુ સરે, ત્યાં ન પહોંચે મન વાણીને વેદ. સુરત શબ્દની ધારામાં જે કોઈ સદગુરુ સમસ્યા સમજી ગયા,
जो शब्द ने पार एक शब्द छे, सूरत शब्दमा भळी रही જેમ લૂણ પાણીની પેઠે સુરત શબ્દમાં વિલીન થઈ ગઈ, ઓગળી ગઈ, બંને એકરૂપ થયા છે. સુરતાઓ જાગી, તેની ભ્રમણાઓ ભાગી, શબ્દે શબ્દે રે રહીએ, શબ્દે શબ્દે રે રહીએ, હૃદયમાં ધ્યાન એક જ ધરીએ, હૃદયમાં ધ્યાન એક જ ધરીએ. જે કોઈ સદગુરુ સમસ્યા સમજી લે, સુરત શબ્દ વડે આત્મમાં ભળતા શિવા આપે સુખસાગર થયા. જે કોઈ સદગુરુ સમસ્યા સમજી ગયા, શબ્દલક્ષને ઉર્ધ્વગામી બનાવીશું. સુરત શબ્દના લક્ષને લઈને ઉર્ધ્વગામી ધારણા સાથે બ્રહ્મરંધ્રના પ્રદેશમાં સુરતને સ્થિર કરીશું. ઉર્ધ્વલક્ષ તેમ તેમ સુરતી ચઢી આગળ ઉર્ધ્વલક્ષથી સુરતી મેરી શૂન્ય ચઢી હૈ સબદ સંગે જુજે, સુરતી મેરી શૂન્ય ચડી સબદ સંગે જુજે. જૈસે ગુડિયા ગગન માહી, જૈસે ગુડિયા ગગન માહી, ઉર્ધ્વલક્ષમાં ઐસી ચઢી હોય સુરતી. ઉર્ધ્વલક્ષમાં અગાધ વ્યાપક આકાશની અનુભૂતિ સાથે સહસ્રધાર બ્રહ્મરંધ્રમાં
सुरत शब्द मा जा मिली, हो प्रेम प्रकाश सोई कहावे संतरा। आत्मा अनुभूति ही का संपूर्ण एकाग्रता साथे ઉર્ધ્વલક્ષનું વેધન કરવાનું છે, લક્ષવેધ। સહસ્રાધારમાં સંપૂર્ણ સ્થિરતા, ऊर्ध्वं गच्छन्ति सत्वस्था, सात्विकताने ऊर्ध्वगति थई रही छे। ખૂબ જ હળવાશની અનુભૂતિ સાથે ઉર્ધ્વલક્ષમાંથી અધોલક્ષ તરી આગળ વધીશું। નાશિકાથી બાર આગળના અંતરે સુરતનું લક્ષ અનાહત ચક્ર ઉપર હૃદયના સ્થાને અધોલક્ષના નિધારણા પ્રમાણે માત્ર બહાર આગળ હૃદયસ્થ આત્મચેતનાની નું અનુસંધાન, મધ્ય લક્ષમાં પ્રસ્થાન કરીશું। ખૂબ જ હળવાશપૂર્વક મધ્ય લક્ષમાં સ્થિરતા માટે અર્ધોન્મિલિત નેત્રથી
दृष्टि अंतर्बाह्य व्यवधान रूप न बने, अर्धोन्मिलित नेत्र द्वारा धारणा में स्थिर करवानी है। अंतर्बाह्य व्यवधान थी ऊपर उठी नहीं, लक्षण अनुसंधान साथे प्राणायाम साथे मात्राओं अनुसार डाबो हाथ कोलमा जमणा हाथी नासिका वड़े पूरक कुंभक रेचक पूरक कुंभक रेचक पूरक कुंभक रेचक पूरक कुंभक रेचक बे आठ चार पूरक कुंभक रेचक
ખૂબ જ ધીરજપૂર્વક શ્વાસોશ્વાસનું નિયમન પંચ પ્રાણ ધારણા તરફ આગળ વધીશું. યોગ મુદ્રામાં યોગ મુદ્રા ધારણ કરીને પંચ પ્રાણ ધારણામાં પ્રવેશ કરતા સૂર્યનાડીની ધારણા કરીશું નાભિની મધ્યમાં. નાભિની મધ્યમાં ઉર્જાની સાથે અનુસંધાન કરવાનું છે. નાભીમાંથી ઉપસ્થિત થતી ઉર્જાને લક્ષમાં લઈ સુરતાની ધારણા કરવાની છે. હઠયોગ દ્વારા મનની ધારણાની સ્થિરતા યોગ ધ્યાન પ્રાણાયામ ત્રાટકનું લક્ષ્ય છે મનને સિદ્ધ કરવાનું. યોગની પ્રક્રિયા દ્વારા મનની સ્થિરતા ચંદ્ર મનનું પ્રતિનિધિત્વ કરે છે. ચંદ્રનાડી તરફ
संपूर्ण धीरज में स्थिरता साथ रहेंगे। પ્રાણ મુદ્રાની ધારણા સાથે ત્રણ અને ચાર આંગળીએ પ્રાણ મુદ્રાનો સ્પર્શ કરીશું। નાસિકાથી હૃદય સુધીના પ્રદેશમાં અનાહત ચક્રનું અનુસંધાન, હૃદયસ્થ આત્મચેતના એ મારું સ્વરૂપ છે, હું જ છું, ઓહમ એ જ હું છું, સોહમ એ જ હું છું, અનાહત ચક્રની ધારણા સાથે અને બીજ મંત્રની ધારણા કરીને સાત આવરણ કરી લઈશું। Oh.
બીજ મંત્રના આહ્લાદક સ્પંદનોના અનુભવ સાથે અપાન મુદ્રા તરફ આગળ વધીશું. બે અને ત્રણ આંગળી અંગૂઠાના સ્પર્શ સાથે મૂલાધાર ચક્રમાં ધારણા કરીશું. નાભીથી મૂલાધારના પ્રદેશમાં બીજ મંત્ર છે ઓ યમ, સાત આવર્તન સાથે. અદ્ભુત આનંદના સ્પર્શ સાથે સમાન મુદ્રામાં પ્રવેશ કરીએ છીએ. ચારે આંગળીઓને અંગૂઠાના સ્પર્શ સાથે મણિપુર ચક્કરની મધ્યમાં હૃદયથી નાભી સુધીના પ્રદેશને લઈશું. ઓ વમ બીજ મંત્ર સાથે આવર્તન. ઓ
શરીરમાં રહેલા પંચ પ્રાણનું સ્પંદન જાગૃતિ સાથે એનો અનુભવ કરી રહ્યા છીએ. સમાન મુદ્રાથી આગળ વધીને ઉદાન મુદ્રા તરફ આગળ વધીએ છીએ. એક બે ને ત્રણ અંગૂઠાની સાથે સ્પર્શ વિશુદ્ધ ચક્રમાં કંઠથી મસ્તિષ્ક સુધીના પ્રદેશમાં ઓ રમ બીજ મંત્ર સાથે ઓ વાતાવરણના સ્પર્શની સાથે વ્યાન મુદ્રા તરફ આગળ વધીશું. પહેલી અને બીજી આંગળીનો અંગૂઠાના સ્પર્શ સાથે સમસ્ત શરીરની ધારણા કરીશું. શરીરનું તંત્ર આ પાંચ પ્રાણથી જ ચાલી રહ્યું છે. એનું સંચાલન કરનાર પાંચ પ્રાણ છે. વ્યાન મુદ્રા સમગ્ર શરીરના ધારણા સાથે ઓ લમ બીજા અક્ષરથી અનુસંધાન કરીશું ખૂબ જ હળવાશથી. ઓ
पांचे मुद्रा पूरी करी छठू मन लाओ घेर शरीर ने पंच प्राणों अनुभव करें पंच प्राण थी आप आगळ वधीशु आत्मानुसंधान शब्दानुसंधान साथे બીજાક્ષરના સ્પંદનોથી જાગૃત થયેલા સક્રિય થયેલા પાંચેય પ્રાણની સાથે ધ્યાન મુદ્રામાં બંને હાથ યોગ મુદ્રાની ધારણા સાથે ધ્યાનમાં અંતર પ્રવેશ કરી રહ્યા છીએ. યોગીરાજ અવધૂતની સમાધિના સાનિધ્યમાં બ્રહ્મ મુહૂર્તની અંદર બેઠા છીએ. બ્રહ્મ મુહૂર્તના સમયની ધારણા કરી એ શીતલમંદ વાયુની સાથે બ્રહ્મ મુહૂર્તનો અનુભવ કરીએ. દુઃખગ્નો યત્ર વાતિ આહ્લાદકારિશ્ચ વાયુ.
બ્રાહ્મ મુહૂર્તની આહલાદકતાનો અનુભવ. મન અને તનને શીતળતાનો સ્પર્શ. સુરત શબ્દાનુસંધાન સહિત સમગ્ર અસ્તિત્વની અંદર વ્યાપ્ત આ પંચ મહાભૂતના સ્પંદનો જે મહારાજની વ્યાપકતાનો જ એક બોધ, એક દર્શન. ઉપર રહેલ આકાશ તત્વ એવા એવું તત્વ જે સતત એક મૃદુ સ્પર્શ આ શરીરને તેના એક ગુણધર્મથી તેની સૂક્ષ્મતાથી પરિચિત કરાવે. આ ભીતર અને બહાર રહેલી ઉષ્મતા એ અગ્નિ તત્વની, યખન જ્યોતિની એ હું શરીરમાં અને સમગ્ર અસ્તિત્વમાં રહે આ જળ તત્વ એક તરલતા નો અનુભવ. આ શરીરને અને આ સમગ્ર બ્રહ્માંડને જે એક ધરી ઉપર વિદ્યમાન છે એ પૃથ્વી તત્વની
આ પાંચ એવું તત્વ આ સમષ્ટિ અને આ વ્યક્તિત્વ નહીં, જાણે એક સેતુ. આ પાંચે સૂક્ષ્મતાઓને ઓમકારથી ભેદન કરી એ પાંચેઓને ઓમકારનું સ્વરૂપ એ ઓમકારની અંદર પરિવર્તિત કરી બને એટલા સ્પંદનો ના બીના છેક ગહેરાઈથી લેવાની કોશિશ. બંને હાથ જોડી આત્મવંદના તરફ આગળ વધી પ્રાતર નમામિ હૃદયસ્થિત આત્મતત્વ સચ્ચિત સુખમ પરમહંસપતિ યસ્વપ્ન જાગ્રતિ સુષુપ્તિ નિત્યં તદ્બ્રહ્મ મામ ન ચ ભૂત સંગમ યો યો અંતઃ પ્રવિશ્ય મમ વાંચમિ માં પ્રસુપ્તાં સંજીવયતે અખિલ શક્તિધર સ્વધામ્નાં અન્યાસ્ચાસ્તચરણ શ્રવણત્વગાદિં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુલ્યમ્.
ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। योगा स्पर्श करी जेके पण अनुभूति करता दिवळ तेने खूप प्रेम प्रसन्नता आनंदी स्वीकार करता। आ संसारनी अंदर एज प्रेम शांति अने आनंदी दृष्टि आ संसार ने अर्पण करता करता बाहर उपस्थित थी। આપ સૌ સાધકોની ભીતર વર્તે રહેલ અનુભૂતિના ખૂબ ખૂબ અંતઃકરણથી પ્રણામ, જય મહારાજ।